રાજ્ય સરકાર દ્વારા 177.4 કરોડના ખર્ચે ચાલુ વર્ષે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનું વિશેષ આયોજન કરાયું. રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3000થી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત એક અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2023-24માં 24,765.3 મિલિયન યુનિટ પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન થયું છે. રાજ્યની મબલક સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોખરે પહોંચાડ્યું છે. વધુમાં દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં 9,637 મિલિયન યુનિટ સોલાર, 14,201 મિલિયન યુનિટ પવન, 885.325 મિલિયન યુનિટ હાઇડ્રો, 69 મિલિયન યુનિટ સ્મોલ હાઇડ્રો વગેરે સામેલ છે.